नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? बधा विद्यार्थी मित्रों मारा जय श्री कृष्ण। धोरण 12 विषय आंकड़ा शास्त्र भाग बीजो चैप्टर नंबर 4 लक्ष એટલે કે લિમિટ। આપણે અગાઉના વિડિયોની અંદર લક્ષ નો ક્યારે ઉપયોગ થાય છે એના વિશે માહિતી મેળવી હતી, ત્યારબાદ વાસ્તવિક સંખ્યા અથવા વાસ્તવિક રેખા અંતરાલ વિશે પણ પરિચિત થયા હતા। હવે ત્યારબાદ આપણે વધારે માહિતી મેળવીશું, બરોબર? તો હવે આપણે દાખલાઓની શરૂઆત કરવાની છે, બરોબર? જે રીત પ્રમાણે દાખલાઓ શરૂઆત કરીશું, ત્યાર પહેલા આપણે થોડીક માહિતી મેળવી લઈએ, સૂત્ર વિશે પરિચિત થઈએ, બરોબર? અને ત્યાર પછી આપણે શરૂઆત કરીએ। ઓકે, ચાલો સૌપ્રથમ છે માનાંક સ્વરૂપ। કેવું કહેવાય? માનાંક સ્વરૂપ। ચાલો માનાંક સ્વરૂપ, તો માનાંક સ્વરૂપ નું સૂત્ર શું છે? તો કે માનાંક ની અંદર x - a માનાંક પૂરો less than a ડેલ્ટા, આ જે નિશાની રહે ડેલ્ટા ની તરીકે ઓળખાય છે। શું કહેવાય છે? ડેલ્ટા। એટલે કે માનાંક સ્વરૂપ નો ઉપયોગ કે જ્યારે કોઈ વાસ્તવિક સંખ્યા હોય, આ વાસ્તવિક સંખ્યાને બરોબર અર્ણ એટલે કે ઋણ વિનાની કરવા માટે આ માનાંક સ્વરૂપનો ઉપયોગ થાય છે। હંમેશા વાસ્તવિક સંખ્યા રે એ માનાંકમાં હંમેશા અર્ણ હોય છે। કેવું હોય છે? માનાંકની હંમેશા અર્ણ હોય છે। ઓકે, ચાલો એટલે એની ધ્યાન આપણે કે જ્યાં અહીંયા હશે એની કિંમત હશે અને અહીંયા હશે એની કિંમત હશે ડેલ્ટાની, અહીંયા એની કિંમત અને અહીંયા ડેલ્ટાની કિંમત। ત્યારબાદ આપણે અંતરાલ વિશે માહિતી મેળવી હતી, તો કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યા હોય એની વચ્ચેની માહિતીને આપણે અંતરાલ તરીકે ઓળખતા હતા। ઓકે, તો હવે એનું સૂત્ર શું થશે? x a - ડેલ્ટા એટલે a માંથી ડેલ્ટાની કિંમત બાદ અને a + ડેલ્ટા એટલે a ની અંદર ડેલ્ટાની કિંમત પ્લસ, બરોબર? આ એનું સૂત્ર એટલે અહીંયા જે કિંમત હશે એની કિંમત હશે અને અહીંયા શેની કિંમત હશે ડેલ્ટાની કિંમત હશે। અહીંયા a + ડેલ્ટા એટલે અહીંયા એની કિંમત અહીંયા ડેલ્ટાની કિંમત એટલે એકવાર ડેલ્ટાની કિંમત પ્લસ અને એકવાર માઇનસ। ઓકે, ત્યાર પછી સામીપ્ય સ્વરૂપ શું છે? સામીપ્ય સ્વરૂપ, બરોબર? જો a belongs to r એટલે કે તમને ખબર છે કે r ની અંદર a ની કિંમત સમાયેલી છે અને ડેલ્ટા એ અર્ણ વાસ્તવિક સંખ્યા હોય એટલે ડેલ્ટા રે એની કિંમત હંમેશા કેવી હશે? ધન હશે, ઋણ હશે નહીં। એટલે અર્ણ વાસ્તવિક સંખ્યા હોય તો એના વિવૃત અંતરાલ કેવું છે? તો કે a - ડેલ્ટા અને a + ડેલ્ટા ને a નું ડેલ્ટા નું સામીપ્ય કહેવાય છે। એને શું કહેવાય છે? a નું ડેલ્ટા પરનું સામીપ્ય કહેવાય છે, બરોબર? તો આને આપણે લખવું હોય n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા, અહીંયા જોવાનું સામીપ્ય સ્વરૂપની અંદર હંમેશા n અવતો જોવા મળશે। અહીંયા જે કિંમત હશે a ની કિંમત હશે અને અહીંયા હશે શેની કિંમત હશે? ડેલ્ટાની, એટલે કે સામીપ્ય સ્વરૂપની અંદર a અને ડેલ્ટાની કિંમત હશે। ચાલો હવે એનું શું આવશે? કૌંસની અંદર x જ્યાં a - ડેલ્ટા લેસ ધેન x લેસ ધેન a + ડેલ્ટા અને x બિલોંગ્સ ટુ r એટલે x ની કિંમત કેવી હશે? તો કે એકવાર a - ડેલ્ટા કરવાની અને એક વખત a + ડેલ્ટા કરવાની એની વચ્ચેની કિંમત તમને જોવા મળશે। એટલે સામીપ્ય સ્વરૂપમાં શું સૂત્ર થશે એનું? તો કે n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા, બરોબર? a અલ્પવિરામ ડેલ્ટા એટલે અહીંયા જે કિંમત હશે એટલે n કૌંસની અંદર અલ્પવિરામ a અલ્પવિરામ ડેલ્ટા અને કૌંસ પૂરો અહીંયા જે કિંમત હશે એની હશે અને અહીંયા કિંમત હશે એની હશે, ડેલ્ટાની કિંમત હશે। ચલો હવે આપણે માનાંક સ્વરૂપ, અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ આ આપણા વિશે પરિચિત થયા બાદ હવે આપણે એના દાખલાઓ વિશે અભ્યાસ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 4.1 સ્વાધ્યાય 4.1 પ્રશ્ન નંબર 1 એમાં પ્રશ્ન નંબર 1 છે એમાં આપણે શું કીધું? નીચેનાને માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો, બરોબર? નીચેનાને શેમાં ફેરવવાનું છે? માનાંક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવો। એનો મતલબ આ જે સ્વરૂપ આપ્યું છે એ દાખલા નંબર 1 4 નું 0.4 નું સામીપ્ય એટલે આપણા સામીપ્યમાં આપ્યું છે, આપણે એને શેમાં ફેરવવાનું થશે? માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ। ઓકે, અહીંયા માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપની અંદર ફેરવવાનું થશે। એનો મતલબ કે અહીંયા a બરાબર કેટલા હશે? તો કે a બરાબર 4 અને ડેલ્ટા બરાબર શું હશે? 0.4। તો આપણે અહીંયા લખ્યું છે
0.02 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 0.
जीरो नो 0.5 नो सामीप्य आयु छे आपणे ने मानांक अने अंतराल स्वरूप मां फेरवानो छे। ओके चलो a बराबर केटला थाशे, a बराबर केटला 0 अने डेल्टा बराबर केटला थाशे 0.05 कारण के आपण जे आपे सामीप्य स्वरूप मां बे किंमत a अने डेल्टा, a એટલે 0 અને ડેલ્ટા એટલે 0.05। चलो हमें अपने मानांक स्वरूप में फेरवी, मानांक स्वरूप बराबर मानांक स्वरूप નું સૂત્ર શું તો કે मानांक ની અંદર x - a मानांक પૂરો લેશે ડેલ્ટા। ચાલો તો અહીંયા આપણે એને સામીપ્ય સ્વરૂપ માં લખી નાખી, તો સામીપ્ય સ્વરૂપ માં શું થશે 0 અને 0.05 આપણે એને સામીપ્ય સ્વરૂપ માં લઈ ગયા, હવે એને ફેરવવાના છે એટલે ચાલો x ના x એની કિંમત કેટલી 0 લેસ ધેન ડેલ્ટા ની કિંમત કેટલી 0.05। જો આમે x માંથી 0 તમે બાદ કરો એટલે કેટલા વધે તો કે x જ વધે, તો આપણે આને હજી સાદું કર નાનું કરી શકીએ x 0.05 બરો માનાક ની અંદર x લેસ ધેન 0.05 કારણ કે આમાં સાદું રૂપ લાગતું આમાં કઈ સાદું રૂપ લાગે એમ નથી એટલે આપણે કઈ કહ્યું નહીં। ओके चलो मानांक स्वरूप में फेरवी गयो, हमें आपको क्या स्वरूप में फेरवशे तो अंतराल स्वरूप, तो अंतराल स्वरूप बराबर। चलो એનું સૂત્ર શું a माइनस डेल्टा અને a प्लस डेल्टा। ओके चलो અહીં આપણે સામીપ્ય સ્વરૂપ માં લખી નાખી 0 અને 0.05 चलो a એટલે કેટલા થશે 0 माइनस 0.05 ए એટલે 0 प्लस 0.05 चलो 0 માંથી 0.05 બાદ થાય એટલે શું વધશે माइनस 0.05 અને 0 प्लस 0.05 કરો એટલે કેટલા થશે 0.05। ચલો આ આપણે શું મળી ગયું એનું અંતરાલ સ્વરૂપ મળી ગયો। ઓકે चलो हमें त्यार बाद दाखला नंबर 4 बराबर, चलो दाखला नंबर 4 में से अभ्यास करिए। माइनस 1 नो 0.001 नो सामीप्य छे तो એને આપણે માનાક અને અંતરાલ સ્વરૂપમાં ફેરવશે એટલે a આપણો કેટલો થશે a બરાબર માઈનસ 1 અને ડેલ્ટા એટલે કેટલો થશે 0.001 કારણ કે આ સામીપ્ય સ્વરૂપ થઈ છે। ચાલો હવે આપણે એને માનાક સ્વરૂપમાં ફેરવી, मानांक स्वरूप चलो એનું સૂત્ર શું થશે मानांक ની અંદર x - 1 मानांक પૂરો અને લેસ ધેન ડેલ્ટા। ચલો मानांक સ્વરૂપ છે અને એનું સામીપ્ય પણ સ્વરૂપ છે તો સામીપ્ય સ્વરૂપ શું થશે તો કે n કૌંસમાં 1 લેસ ઇક્વલ ટુ ડેલ્ટા, તો a કેટલો છે તો કે -1 અને ડેલ્ટા કેટલો છે 0.001 બરાબર x ના x माइनस a કેટલો છે તો કે -1 ડેલ્ટા લેસ ધેન 0.001। ચાલો જો અહીંયા કે માઈનસ માઈનસ ની નિશાની ભેગી થઈ જાય છે બરોબર, એનો મતલબ શું થશે x + 1 ડેલ્ટા લેસ ધેન 0.001। હવે એક્ઝામ્પલ તરીકે આ જો અહીંયા પ્લસ થઈ ગયું, અહીંયા હતો એક કેવો માઈનસ હતો પણ માનાક ની અંદર ગયો એટલે કેવો થઈ ગયો પ્લસ, હવે કદાચ તમે આ 1 ને બહાર કાઢો તો આ a ની કિંમત કેવી કહેવાય, અહીંયા a ની કિંમત આપણે કેટલી મૂકી -1 મૂકી પણ થઈ ગઈ કેવી પ્લસ થઈ ગઈ, હવે કદાચ તમે આ 1 ને બહાર કાઢો 1 ની આ a ની કિંમત આપણે ગણવી તો કેટલી ગણાય તો કે -1 ગણાય, એના મતલબ કે અહીંયા જે આપણે માનાક સ્વરૂપ આવું આપ્યું હોય બરોબર અને આપણામાંથી a ની કિંમત કે ભાઈ a ની કિંમત કેટલી થાય તો આ અહીંયા 1 લ્યો a ની કિંમત ગણાય બરોબર, કારણ કે આપણું સૂત્ર શું છે તો કે x - a અને લેસ ધેન ડેલ્ટા બરોબર, તો હવે આ 1 ની કિંમત રહી ને -1 ગણાય, કેવી ગણાય જ્યારે અહીં 1 2 3 પ્લસ આપ્યા હોય અને તમે એને બહાર કાઢો બરોબર એટલે a ની કિંમત નક્કી કરો એટલે આ કિંમત કેવી થઈ જશે -થઈ જશે, જો માઈનસ હશે તો પ્લસ થઈ જશે બરોબર, તો કઈ સવાલ નથી
જ્યારે માઇન્ડ આવા સ્વરૂપની અંદર પ્લસ કિંમત આપી હોય ત્યારે એની કિંમત તમે નક્કી કરો ત્યારે એની કિંમત કેવી નક્કી થાય તો કે માઇનસ નક્કી થશે કારણ કે જો આયા માઇનસ માઇનસ શું થઈ ગયા પ્લસ જનરલી 1 હે કેવો તો કે માઇનસ 1 છે ઓકે ચાલો ત્યાર પછી અંતરાલ સ્વરૂપ અંતરાલ સ્વરૂપ બરાબર a માઇનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા ચાલો સામીપ્ય સ્વરૂપમાં લખી નાખી માઇનસ 1 અને 0.01 ચાલો a તમની કિંમત કેટલી છે તો કે માઇનસ 1 પ્લસ 0.001 પછી માઇનસ 1 અહીં સોરી માઇનસ આવશે માઇનસ હા અને અહીંયા પ્લસ 0.001 આ માઇનસ 1 કે આ માઇનસ 1 એટલે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે આ બે નો સરવાળો કરવાનો પણ માઇનસ ની નિશાની મૂકવાનો ચાલો 1 પ્લસ 0.001 એટલે કેટલા થશે માઇનસ 1.001 ચાલો આ માઇનસ આ પ્લસ તો પ્લસ માઇનસ માઇનસ તો 1 માંથી 0.001 બાદ કરો તો કેટલા આવશે માઇનસ 999 કારણ કે મોટા પદની નિશાની આપે પડે મોટું પદ કોણ છે તો કે 1 છે તો આપણે એને અંતરાલ સ્વરૂપની અંદર ફેરવી લેવો તો આપણે અહીંયા સ્વાધ્યાય 4.1 નો પહેલા નંબરનો દાખલો રહ્યો એ આપણે અહીંયા સામીપ્ય સ્વરૂપમાં આપ્યો હતું એને આપણે સેમસેમાં ફેરવું તો કે માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ બધા જ દાખલાઓ રહ્યા એ માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપમાં ફેરવી નાખ્યા આપણે સૂત્રને આધારે બધી રકમ આપણે ફેરવી છે ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.1 દાખલા નંબર પ્રશ્ન નંબર 2 વિશે માહિતી પરિચિત થઈએ આપણે પ્રશ્ન નંબર 1 વિશે પરિચિત થયા બાદ હવે આપણે પ્રશ્ન નંબર 2 વિશે પરિચિત થવાનું છે જેની હેડિંગ આપણે શું આપી નીચેનાને અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો જેમાં કીધું છે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવવાનું આપણે કીધું છે તો આપણે કયા સ્વરૂપમાં આપેલી છે બધી માહિતી તો જો આપણે આવી માહિતી એપી પહેલા રાખવાની માનાંકની અંદર x 2 માનાંક પૂરો લેસ ધેન 0.01 બરોબર તો આવી માહિતી કયા સૂત્રમાંથી લાગુ પડે એવી છે એનો મતલબ આપણે જોઈએ માનાંકનું સૂત્ર એક માનાંકની અંદર x - a માનાંક પૂરો અને લેસ ધેન ડેલ્ટા x અહીંયા જે કિંમત હતી સેની હશે એની અને અહીંયા જે કિંમત હતી સેની આપેલી છે ડેલ્ટાની આપણે માનાંક સ્વરૂપની અંદર માહિતી આપેલી છે આને આપણે અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવ કારણ કે આપણે એને સૂત્ર સાથે સરખાવી તો સૂત્ર સાથે કિંમત મેચ થઈ જાય છે બરોબર એનો મતલબ આપણે માનાંક સ્વરૂપની અંદર માહિતી આપેલી છે આપણે સેમા ફેરવવાનું થશે અંતરાલ અને સામીપ્ય સ્વરૂપમાં તો સૌપ્રથમ આપણે a ની કિંમત નક્કી કરી લે તો a બરાબર કેટલા થશે જો a બરાબર આ માઈનસ 2 છે એટલે એનો મતલબ પ્લસ 2 થઈ જશે કેવા થઈ જશે પ્લસ 2 ચાલો અને ડેલ્ટા બરાબર કેટલા થશે 0.01 કઈ રીતે થાય એ મેં તમને અહીંયા આપણે દાખલો ચોથો નંબરનો ગણ્યો હતો પહેલા દાખલાનો બરોબર ચોથા નંબરનો ત્યારે મેં તમને સમજાવ્યું હતું સેમ એ જ રીતે અહીંયા એ રીતે થશે બરોબર અહીંયા માઈનસ 2 છે તો બરોબર a કેવા છે પ્લસ 2 ઓકે ચાલો હવે સૌપ્રથમ આપણે અંતરાલમાં ફેરવી તો અંતરાલ સ્વરૂપ બરાબર ચાલો અંતરાલ સ્વરૂપનું સૂત્ર શું a - ડેલ્ટા અને a + ડેલ્ટા ચાલો આટલું થયું a - ડેલ્ટા અને a + ડેલ્ટા ચાલો તો આપણે આ કયા સ્વરૂપની અંદર ને માનાંક સ્વરૂપની અંદર ને તો આપણે અહીંયા સૌપ્રથમ માનાંક સ્વરૂપ મૂકી દે x - 2 માનાંક પૂરો લેસ ધેન 0.01 કારણ કે આપણે બેને ફેરફાર કરી છે બરોબર ચાલો હવે a ની કિંમત કેટલી થશે તો કે 2 માઇનસ ડેલ્ટા એટલે કેટલા 0.01 ચાલો a એટલે કેટલા 2 પ્લસ ડેલ્ટા એટલે 0.01 ચાલો 2 માઇનસ 0.01 એટલે કેટલા થશે 1.99 ચાલો 2 પ્લસ 0.01 એટલે કેટલા થશે 2.01 ચાલો આપણે કયા સ્વરૂપની અંદર આવ્યું અંતરાલ સ્વરૂપમાં હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું થશે સામીપ્ય સ્વરૂપ ચાલો અહીં લખો સામીપ્ય
स्वरूप। चलो सामीप्य स्वरूप नु सूत्र શું છે? તો કે સામીપ્ય સ્વરૂપ નું સૂત્ર n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા। ચલો આ ખાલી બાજુ અંતર સ્વરૂપ માં લખી માહિતી ap એટલે x - 2 લેસ ધેન 0.01। ચલો n ના n a એટલે કેટલા? તો કે 2 અને ડેલ્ટા એટલે કેટલા? 0.01। ચાલો અહીંયા આપણે માનાંક સ્વરૂપને અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં બેમાં ફેરવી દેતા। ચલો અહીંયા આપણે દાખલા નંબર 1 આપણો અહીંયા પૂરો થઈ ગયો। હવે આપણે દાખલા નંબર 2 વિશે પરિચિત થશે। ચલો આ માહિતી આપણે આપેલી છે માનાંકની અંદર x + 5 માનાંક પૂરો અને લેસ ધેન 0.1 બરોબર। તો હવે આપણે a અને ડેલ્ટા ની કિંમત, તો અહીંયા જે કિંમત હશે એ કોની હશે? a ની, અને અહીંયા કિંમત હશે શેની હશે? ડેલ્ટા ની। કારણ કે જો આપણે સૂત્ર કે x - a લેસ ધેન ડેલ્ટા એટલે x અને અહીંયા કિંમત હશે a અને અહીંયા હશે શેની? ડેલ્ટા ની। ચાલો તો અહીં a ની કિંમત કેવી થશે? જો અહીંયા પ્લસ a તો આપણે કેવા લેવાનું થશે? -5। કારણ કે -5 લ્યો તો જ અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ થઈ જશે। મેં તમને ચોથા દાખલાની અંદર માહિતી આપી હતી। ઓકે ચાલો a એટલે કેટલા થશે? -5 અને ડેલ્ટા એટલે કેટલા થશે? 0.1। ઓકે હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવવાનું છે? અંતરાલ। તો અંતરાલ સ્વરૂપ બરાબર a - ડેલ્ટા અને a + ડેલ્ટા। તો અંતરાલ સ્વરૂપ અહીં આપેલું છે। ચાલો અહીંયા સૌપ્રથમ માનાંક સ્વરૂપ લખી નાખીએ x + 5 લેસ ધેન 0.1 બરાબર। ચાલો a ની કિંમત કેટલી? તો કે -5 - ડેલ્ટા કેટલા? 0.1 લે અલ્પવિરામ a એટલે કેટલા? -5 + 0.1। -5 - 0.1 એટલે -1 કેટલા થશે? પ્લસ, પણ માઇનસ ની નિશાની એટલે -5.1। ચાલો હવે -5 + 0.1 એટલે માઇનસ પ્લસ માઇનસ, તો 5 માંથી 0.1 બાદ કરો એટલે કેટલા આવશે? -4.9। ચાલો આ આપણે અંતરાલ સ્વરૂપમાં ફેરવી નાખ્યું। હવે કયા સ્વરૂપમાં ફેરવશે? સામીપ્ય સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ। ચાલો સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું? n a અલ્પવિરામ ડેલ્ટા। ચાલો હવે સૌપ્રથમ આપણે આ બાજુ માનાંક સ્વરૂપ લખી નાખી x + 5 0.1 બરાબર n ના n a એટલે કેટલા? તો કે -5 અને ડેલ્ટા એટલે કેટલા? 0.1। ચાલો આપો અંતરાલ સામીપ્ય સ્વરૂપની અંદર ફેરવાય। ચાલો દાખલા નંબર 2 ફેરવી નાખો। હવે આપણે દાખલા નંબર 3 વિશે વાત કરીશું। ચાલો હવે દાખલા નંબર 3 ની અંદર માનાંકની અંદર x બરાબર લેસ ધેન 1/3। હવે જો આ ખાલી x જ આપ્યો છે આપણે, a આપ્યો નથી, એના મતલબ a શું હશે? તો કે a ની કિંમત 0 હશે, કારણ કે x - 1 0 કરવાનો હોય બરાબર, તો આપણે ડાયરેક્ટ માઇનસ x લખી શકાય। આપણે અગાઉના દાખલાની અંદર પણ પરિચિત રીતે થયા બરાબર। એટલે a બરાબર કેટલા હશે? 0। ચાલો અને ડેલ્ટા ની કિંમત કેટલી હશે? 1/3। ચાલો હવે સૌપ્રથમ કયા સ્વરૂપમાં ફેરવશે? અંતરાલ સ્વરૂપમાં, અંતરાલ સ્વરૂપ। ચાલો સૂત્ર શું? તો કે a - ડેલ્ટા a + ડેલ્ટા। ચાલો અહીં સૌપ્રથમ માનાંક સ્વરૂપ લખી નાખી બરાબર। ચાલો a ની કિંમત કેટલી? 0 - 1/3 અલ્પવિરામ 0 + 1/3। ચાલો 0 માંથી માઇનસ 1/3 જાય તો કેટલા વધે? તો કે માઇનસ 1/3 જ વધે। ચાલો 0 + 1/3 એટલે કેટલા? 1/3। ચાલો આ અંતરાલ સ્વરૂપ ફેરવાઈ ગયું। ચાલો અમે કયું સ્વરૂપ ફેરવશી? સામીપ્ય સ્વરૂપ, સામીપ્ય સ્વરૂપ। ચાલો એનું સૂત્ર શું? તો કે n કૌંસ અંદર a અલ્પવિરામ ડેલ્ટા।
चलो आरी बाजू मानांक स्वरूप, चलो n ना n, n की कीमत कितनी? तो के 0, डेल्टा की कीमत कितनी? 1 ना छेद मां 3, चलो आ सामीप्य स्वरूप ની અંદર ફેરવી નાખો, હમેં દાખલા નંબર 4, ઓકે હવે તમને બધાને આવડી જશે દાખલા નંબર 4, ચલો હવે આ a ની કિંમત કેટલી થશે? ચાલો કયો જી મને અહીંયા પ્લસ 3 આપ્યા છે એનો મતલબ a બરાબર કેવા થશે? માઈનસ 3 ડેલ્ટા એટલે કેટલા? 0.15 ચાલો કયા સ્વરૂપમાં ફેરવશે સૌપ્રથમ અંતરાલ સ્વરૂપ બરાબર a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા चलो खाली बाजू आपला पहला मानांक स्वरूप लखी नाखे चलो a ની કિંમત કેટલી તો કે -3 અને ડેલ્ટા એટલે 0.15 ચલો અહીં -3 + 0.15 ચલો આમ આયતન -0.15 પર માઈનસ તો માઈનસ માઈનસ પ્લસ પર માઈનસ ની નિશાની તો 3 + 0.15 એટલે કેટલા થશે 3.15 माइनस 3 प्लस 0.15 बरो तो माइनस प्लस माइनस बरो तो 3 માંથી 0.15 બાદ કરો माइनस 2.85 ચાલો તો આપણે એને છેના સ્વરૂપમાં ફેરવો અંતરાલ સ્વરૂપમાં ફેરવો હવે કયા સ્વરૂપમાં ફેરવશે સામીપ્ય સ્વરૂપ બરાબર સામીપ્ય સ્વરૂપનું સૂત્ર શું n a અલ્પવિરામ ડેલ્ટા ચાલો આ બાજુ માનાંક સ્વરૂપ લખી નાખી x + 3 બરાબર n ના n a એટલે કેટલા તો કે -3 અને ડેલ્ટા એટલે કેટલા 0.15 ચાલો તો આપણે સ્વાધ્યાય 4.1 પ્રશ્ન દાખલા નંબર 2 ના ચાર દાખલાઓ વિશે અભ્યાસ કર્યો આપણે આપેલું તો માનક સ્વરૂપ આપણે પ્રેસેમાં સીમા ફેરવું તો કે અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપ મહિને દર્શાવ્યો હતો ફેરવું બરોબર તો આપણે માનક સ્વરૂપમાંથી કઈ રીતે અંતરાલ સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપમાં ફેરવું અથવા દર્શાવવું તમને આવડી ગયું બધાયને ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાય 4.1 પ્રશ્ન દાખલા નંબર 3 स्वाध्याय 4.1 दाखला नंबर 3 એમાં આપણે રકમ આપી છે નીચેનાને માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો સેમાં કીધું છે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં દર્શાવો અહીંયા આપણે રકમ આપી છે 3.8 less than x less than 4.8 હવે આ કયા સ્વરૂપની અંદર છે આપણે નક્કી કરવું પડે અહીંયા આપણે બાજુમાં લીટ લઈ પડી હતી સામીપ્ય સ્વરૂપ બરોબર આપણે પહેલા નંબરનો દાખલો ગણ્યો તો એમાં લખ્યું હતું સામીપ્ય સ્વરૂપ બીજા નંબરનો દાખલો ગણ્યો તો એમાં આપણે આયતે એનું માનાંક સ્વરૂપ આપી દીધું હતું બરોબર અને આવું એક સ્વરૂપ છે a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા તો એવું તો કાંઈ આપ્યું નથી આ પણ આપ્યું નથી n કૌંસમાં a અને ડેલ્ટા બરોબર આપણે a અને ડેલ્ટા ની કિંમત જોઈ તો આપણે માનાંક અને સામીપ્ય સ્વરૂપમાં ફેર હવે જો મેં અહીં તમને એક બાબત લખી દીધી સામીપ્ય સ્વરૂપમાં ની અંદર n કાઉન્ટ માં a માઈનસ ડેલ્ટા બરોબર જ્યાં x ની કિંમત કેવી હોય તો કે આલી બાજુ હોય x ની x કરતા કેવી x કરતા નાની બરોબર એ કેવી કિંમત કહેવાય a માઈનસ ડેલ્ટા અને x કરતા મોટી હોય એને શું કહેવાય a પ્લસ ડેલ્ટા એટલે આ માહિતી જે રહે એ તમને અહીંયા જોવા મળે છે બરોબર આ x x કરતા નાની બરોબર અને x કરતા કેવી મોટી એનો મતલબ આ કઈ કિંમત હશે તો કે x - ડેલ્ટા અને x + ડેલ્ટા ની કિંમત હશે તો આમ હું લખી શકું આલી બાજુની કિંમત રહી કેવી કહેવાય x - ડેલ્ટા એટલે કે x કરતા નાની એટલે હું લખી શકું a - ડેલ્ટા બરાબર કેટલા થશે 3.8 બરાબર અને b આ કિંમત રહી શું થશે a + ડેલ્ટા a माइनस डेल्टा बराबर 3.8 चलो अने a प्लस डेल्टा बराबर 4.8 हमें आनो आपले लॉग करना है શું કરશે લોગ કરવાનો છે બરોબર
चलो लॉक करवानो छे बरोबर टाइम है लॉक करता चलो a माइनस डेल्टा बराबर 3.8 અને a પ્લસ ડેલ્ટા બરાબર 4.8 આની કઈ સરવાળો બાદબાકી કરવા માટે નિશાની ચેન્જ કરવી પડે કે ના કારણ કે ડેલ્ટા ડેલ્ટા ઉડી જશે શું થશે ડેલ્ટા ડેલ્ટા ઉડી ગયા પ્લસ છે ના માઈનસ છે એટલે કે કરવા નિશાની ચેન્જ કરવાની જરૂર નથી ચાલો a a a એટલે કેટલા થઈ ગયા 2a બરાબર 3.8 પ્લસ 4.8 એટલે કેટલા થશે આબીનો સરવાળો 4.3 चलो तो समीकरण 1 શું છે a માઈનસ ડેલ્ટા બરાબર 3.8 એમાં a ની કિંમત મૂકી ના એ સમીકરણ 1 ને 2 લઈ લે એટલે આપણે પ્લસ માઈનસ માં કઈ વાંધો પડે નહીં ચલો a પ્લસ ડેલ્ટા બરાબર 4.8 ચાલ એની કિંમત કેટલી આવી 4.3 પ્લસ ડેલ્ટા બરાબર 4.8 અમે 4.3 ને બરાબર ની ઓલી બાજુ લાવો દીઓ એટલે ડેલ્ટા બરાબર 4.8 માઈનસ 4.3 તો ડેલ્ટા બરાબર શું થશે 4.8 માંથી 4.3 બાદ કરો એટલે કેટલો થશે 0.5 ચાલો a અને ડેલ્ટા ની કિંમત તમને મળી ગઈ હવે આપણે શેને ફેરવવું છે માનાંક સ્વરૂપમાં ફેરવવાનું છે ચાલો તો આપણે લખી માનાંક સ્વરૂપ બરાબર શું એનું સૂત્ર માનાંક ની અંદર x માઈનસ a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા ચાલો x બરાબર x એની કિંમત કેવી આવી તો કે 4.3 અને ડેલ્ટા ની કિંમત ક્યાં આવી આવી 0.5 ચાલો તો આપણો માનક સ્વરૂપ ફરી ગયું ઓકે હવે આપણે શું કરવાનું છે સામીપ્ય સ્વરૂપ સામીપ્ય સ્વરૂપ ચાલો સામીપ્ય સ્વરૂપનું શું n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા એની કિંમત કેટલી તો કે એની કિંમત 4.3 અને ડેલ્ટા ની કિંમત કેટલી આવી 0.5 તો આપણે આને માનક સ્વરૂપ અને સામીપ્ય સ્વરૂપની અંદર ફેરવી નાખ્યું ઓકે તો આપણે અહીં પેલો દાખલો પૂરો થયો હવે આપણે દાખલા નંબર 2 વિશે અભ્યાસ કરીએ ચાલો હવે જે રીતે આ રીતે શું થશે આ કિંમત ને આ કિંમત કાલી બાજુ ઉન રહી a માઈનસ ડેલ્ટા બરાબર 1.55 અને આપણે સમીકરણ 1 a પ્લસ ડેલ્ટા બરાબર 2.05 અને સમીકરણ 2 સમીકરણ 1 અને 2 નો લોગ કરતા તો a માઈનસ ડેલ્ટા બરાબર 1.55 અને a પ્લસ ડેલ્ટા બરાબર 2.05 ચાલો આની નિશાની કઈ ચેન્જ કરવાની જરૂર નથી ડેલ્ટા ડેલ્ટા ઉડી ગયા a પ્લસ a એટલે 2a ચાલો 1.95 પ્લસ 2.05 એટલે કેટલા થશે 4 બરાબર આનો થશે સરવાળો થશે 4 તો 4.00 થશે એટલે 4 આપણે ગણી ચાલો તો a બરાબર કેટલા થશે 4 ના છેદ માં 2 તેથી a બરાબર 2 ચાલો થયો હવે આપણે આની a ની કિંમત સમીકરણ 2 માં મૂકતા ચાલો તો શું થશે a પ્લસ ડેલ્ટા બરાબર 2.05 ચાલો તો અહીં 2 પ્લસ ડેલ્ટા 2.05
બે ને બરાબર ની આ બાજુ લઈ જાય એટલે ડેલ્ટા બરાબર 2.05 2 તેથી ડેલ્ટા બરાબર કેટલા થશે 2 માંથી 0.5 બાદ થાય બરોબર એટલે 2.05 માંથી 2 બાદ કરો એટલે કેટલા વધશે 0.05 આ આપણે ડેલ્ટા ની કિંમત મળી હવે આપણે એને કયા સ્વરૂપમાં ફેરવવાનું છે માનાંક અને સામીપ્ય સ્વરૂપ ચલો માનાંક સ્વરૂપ ચલો માનાંક સ્વરૂપનું સૂત્ર શું x - a માનાંક પૂરો લેસ ધેન ડેલ્ટા ચલો x ની કિંમત x ના x a ની બરાબર કેટલી કિંમત આવી 2 અને ડેલ્ટા ની કિંમત કેટલી આવી 0.05 લેસ ધેન 0.05 ચલો આપણે માનાંક સ્વરૂપમાં ફરી ગયું હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવશું સામીપ્ય સ્વરૂપ તો સામીપ્ય સ્વરૂપ ચાલો એનું સૂત્ર શું સામીપ્ય સ્વરૂપનું n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા n ના n a એટલે કેટલા 2 અને ડેલ્ટા એટલે કેટલા આવ્યા 0.05 ચાલો આપો સામીપ્ય સ્વરૂપમાં ફરી ગયું ઓકે ચાલો હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરીએ ઓકે તો એ જ રીતે આલી બાજુની કિંમત ને શું કહેશે આપણે આપણે શું હોય -0.4 લેસ ધેન x લેસ ધેન 1.4 આ આપણે કિંમત આપી છે તો સાવ સરળ આલી બાજુ હશે કેવી કિંમત હશે a - ડેલ્ટા બરાબર -0.4 અને આલી બાજુ હશે a + ડેલ્ટા બરાબર 1.4 અને સમીકરણ 1 અને 2 સમીકરણ 1 અને 2 નો અમે શું કરશું લોગ કરતા समीकरण 1 અને 2 નો લોગ કરી નાખી લોગ ની રીત કરી ચાલો a - ડેલ્ટા બરાબર -0.4 a + ડેલ્ટા બરાબર 1.4 ચાલો નિશાની કઈ ચેન્જ કરવા નથી આ ડેલ્ટા ડેલ્ટા ઉડી ગયા કારણ કે આ માઇનસ છે ને આ પ્લસ છે એટલે ચાલો a + a એટલે 2a બરાબર -0.4 1.4 એટલે માઇનસ પ્લસ શું થશે માઇનસ તો 1.4 માંથી 0.4 બાદ કરો એટલે કેટલા આવશે 0.5 1.4 માંથી 1.4 માંથી 0.4 જાય એટલે કેટલા વધશે 1 વધશે ચાલો a બરાબર કેટલા થશે 2 આ બાજુ હશે એટલે 1 ના છેદમાં 2 ચાલો a આપણે કેટલો મળ્યો 1 ના છેદમાં 2 ઓકે ચાલો હવે આપણે સમીકરણ 1 માં મૂકી તો સમીકરણ 2 માં મૂકી ચાલો સમીકરણ 2 માં મૂકતા a ની કિંમત 0.5 આવે બરોબર હવે આને 1 ભાગ્યા a બરાબર 1 ભાગ્યા 2 કરો બરોબર એટલે અહીં કેટલા આવશે 0.5 ઓકે 2 માં તમે ગમે તે કિંમત લઈ શકાશો ચાલો તો હવે a + ડેલ્ટા बराबर 1.4 चलो तो 0.5 प्लस डेल्टा बराबर 1.4 तो डेल्टा बराबर 1.4 माइनस 0.5 तो डेल्टा बराबर कितना था से 1.4 में 0.5 बात करो 0.9 आपन डेल्टा तो 1 भागा 2 એટલે 0.5 આવ્યો બરોબર આપણે પોઈન્ટ મને આપણો અપૂર્ણાંકમાં જરૂરિયાત નથી એટલે ચાલો હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવશી માનાંક સ્વરૂપ માનાંક સ્વરૂપ બરાબર માનાંક ની અંદર x - a માનાંક પૂરો અને લેસ ધેન ડેલ્ટા ચાલો x ના x a એટલે કેટલા આવ્યા 0.5 અને ડેલ્ટા એટલે કેટલા આવ્યા 0.9 ચાલો ત્યારબાદ આપણે કયા સ્વરૂપમાં ફેરવશી સામીપ્ય સ્વરૂપ બરાબર n કૌંસમાં a અલ્પવિરામ ડેલ્ટા n ના n a એટલે કેટલા થશે a એટલે 0.5 અને ડેલ્ટા એટલે કેટલા થશે 0.9 ચાલો થઈ ગયું જે રીતે આપણે દાખલા નંબર 1 2 અને 3 આ ત્રણેયની આપણે માહિતી આપી હતી આ પ્રકારની
એના ઉપરથી આપણે એને સામીપ્ય સ્વરૂપ અને માનાંક સ્વરૂપ ની અંદર ફેરવું. હવે આની જગ્યાએ તમને અંતરાલ સ્વરૂપ કીએ તો પણ થઈ જાય, કારણ કે એ અને કિંમત તો મળી ગઈ. તો એ અંતરાલના સ્વરૂપ સૂત્રની અંદર મૂકી દો અને તમને ઈ પણ તણે તણે સ્વરૂપ આવવાથી મળી જાય. બરો આ ખાસ યાદ રાખજો, આલી બાજુની કિંમત રહે a ડેલ્ટા અને આ બાજુની કિંમત રહે a ડેલ્ટા, આપણે સમીકરણ ઉપરથી લીધી છે. ઓકે, a બરાબર કેટલા 16 અને ડેલ્ટા બરાબર 0.5. ચાલો હવે આપણે કયા સ્વરૂપમાં પહેલા ફેરવશી, માના સ્વરૂપ બરાબર x - a અને લેસ ધેન ડેલ્ટા. ચાલો અહીંયા આપણે અંતરાલ સ્વરૂપ પહેલા સામીપ્ય સ્વરૂપમાં લખી નાખીએ 16 અને 0.5 બરાબર. ચાલો x એટલે કેટલા, x ના x, a એટલે 16 અને ડેલ્ટા લેસ ધેન લેસ ધેન ડેલ્ટા એટલે 0.5. ચાલો અહીં આપણે માનક સ્વરૂપ ફરી લ્યું. ચાલો હવે આપણે કયા સ્વરૂપમાં ફેરવશી, અંતરાલ a માઈનસ ડેલ્ટા સ્વરૂપ બરાબર. અંતરાલ સ્વરૂપનું સૂત્ર શું, a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા. ચાલો ખાલી બાજુ આપણે સામીપ્ય સ્વરૂપ લખી નાખીએ. ચાલો a એટલે કેટલા 16 માઇનસ 0.5 એ સોરી 16 પ્લસ 0.5 16 માંથી 0.5 બાદ કરો એટલે કેટલા આવશે 15.5. અલ્પાય 16 માં 0.5 પ્લસ કરો એટલે 16.5. ચાલો આ આપણે માનાંક સ્વરૂપ અને અંતરાલ સ્વરૂપ મળી ગયું. ઓકે, હવે દાખલા નંબર 5 જોઈએ. જો n બરાબર કાઉન્સ ની 3 અને b બરાબર 2 બરાબર કાઉન્સ 2.95 અને k હોય તો b અને k ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે આને a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સાથે સરખાવશે. બરો આપણે અહીં લખી નાખી a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા. ચાલો આ કિંમત એની રહે એ a માઈનસ ડેલ્ટા અને a પ્લસ ડેલ્ટા સાથે સરખાવે એટલે પેલી કિંમત રહી છે માઈનસ સાથે હશે એટલે a માઈનસ ડેલ્ટા બરાબર 2.95 અને બીજી કિંમત એને પ્લસ સાથે a પ્લસ ડેલ્ટા બરાબર k. ચાલો આને 1 અને આને 2 બરોબર. ચાલો અમે આમાં જોઈએ આ આપણે વાત કરી બરોબર. તો આના ઉપરથી આપણે સામીપ્ય સ્વરૂપ આપ્યું છે એટલે 3 એટલે શું થશે બરોબર, તે અહીં લખી a બરાબર 3 અને b ડેલ્ટા બરાબર શું થશે b બરોબર. એટલે ડેલ્ટા ની કિંમત હશે એ જ આપણે શું થશે b. હવે આપણો આ એક સમીકરણ છે બરોબર, આ સમીકરણ અથવા આ સમીકરણ, આ સમીકરણ ની અંદર આપણે a ની કિંમત મૂકી દેશે એટલે આપણે ડેલ્ટા ની કિંમત મળશે. ચાલો હવે આપણું સમીકરણ 1 માં a બરાબર 3 મૂકતા, ચાલો a માઈનસ ડેલ્ટા બરાબર 2.95. ચાલો a ની કિંમત કેટલી છે 3, 3 માઈનસ ડેલ્ટા બરાબર 2.95. તો માઈનસ ડેલ્ટા બરાબર 2.95 માઈનસ 3. ચાલો તો માઈનસ ડેલ્ટા બરાબર 3 માંથી 2.95 બાદ કરો એટલે કેટલા થશે 0.05 0.05 0.05
હવે જો બે બાજુ માઈનસ માઈનસ નિશાની આવી બે બાજુ માઈનસ માઈનસ નિશાની કે એટલે ઉડી જાય એટલે શું થશે ડેલ્ટા બરાબર 0.05 અમે a અને ડેલ્ટા ની કિંમત રહી આપણે સીમા મૂકી સમીકરણ 2 ની અંદર બરોબર સમીકરણ 2 માં a અને ડેલ્ટા ની કિંમત મુક્તા ઓકે ચાલો તો સમીકરણ 2 શું છે a + ડેલ્ટા બરાબર k તો a બરાબર કેટલા છે આપણી પાસે 3 प्लस डेल्टा डेल्टा की कीमत कितनी है भी 0.05 बराबर k તેથી k બરાબર કેટલા થશે 3.05 ચાલો હવે તો b ની કિંમત કેટલી થશે b તો અહીંયા મેં લખ્યું ડેલ્ટા બરાબર શું થાય છે b તો ડેલ્ટા ની કિંમત હોય એક છે ની કિંમત થશે b તો b બરાબર કેટલા થશે તેથી b બરાબર 0.05 ચાલો રેડી અને k ની કિંમત કેટલી આવી 3.05 તો આના ઉપરથી આપણે b અને ડેલ્ટા ની કિંમત મળી કે b અને k ની કિંમત મળી કે ઓકે ચાલો દાખલા નંબર આપો 5 અહીંયા પૂરો થઈ ગયો હવે આપણે દાખલા નંબર 6 બરોબર જો x - 10 બરોબર માના કે ઇન્ડર લેસ ધેન k1 બરાબર k2 અલ્પવિરામ 10.01 હોય તો k અને k2 ની કિંમત શોધો તો જે રીતે આપણે આ દાખલો ગણ્યો એ જ રીતે આ દાખલો બનશે આપણે શું કરશે આ જે કિંમત આપેલી છે આની બાજુની આને આપણે a - ડેલ્ટા અને a + ડેલ્ટા સાથે સરખાવતા કે બરાબર a - ડેલ્ટા અને a + ડેલ્ટા સાથે સરખાવતા એટલે પહેલી કિંમત શું થશે a - ડેલ્ટા બરાબર k2 આને સમીકરણ 1 અને a + ડેલ્ટા બરાબર 10.01 આને સમીકરણ 2 બરોબર હવે આટલું થઈ ગયું હવે જો અહીંયાથી આપણે આ સમીકરણની વાત કરીએ ચાલો તો a બરાબર કેટલા થશે a બરાબર જો આ x - 10 less than k હોય બરોબર એટલે આ 10 ની અહીં છે ની કિંમત થશે જો અહીંયા છે x - a એટલે a એટલે કેટલા આવ્યા 10 અને ડેલ્ટા ની જગ્યાએ શું આવ્યા k1 એટલે અહીં લખી શકીએ કે a બરાબર 10 અને ડેલ્ટા બરાબર k1 થશે ઓકે ચાલો હવે આપણે a ની કિંમત રહી ઈ આમાં ડેલ્ટા a ની કિંમત આમાં મૂકી દે એટલે આપણે ડેલ્ટા ની કિંમત મૂકશે એટલે કે a બરાબર 10 સમીકરણ 2 માં મૂકતા ચાલો શું કરવાનું છે એની કિંમત સમીકરણ 2 માં મૂકી તો સમીકરણ 2 શું છે તો કે a + ડેલ્ટા બરાબર 10.01 ચાલો a એટલે કેટલા 10 10 + ડેલ્ટા 10.01 ચાલો 10 બરાબર ની ઓલી બાજુ જાય એટલે ડેલ્ટા બરાબર 10.01 - 10 તો ડેલ્ટા બરાબર કેટલો થશે 10.01 માંથી 10 બાદ થાય એટલે 0.01 આ ડેલ્ટા મળી ગયા તેથી અહીં આપણે લખ્યું હતું ડેલ્ટા બરાબર k1 શું લખ્યું હતું ડેલ્ટા બરાબર k1 તો k1 બરાબર કેટલા થશે તેથી k1 બરાબર 0.01 ચાલો k1 ની કિંમત મળી ગઈ બરાબર હવે આપણે આની અંદર ડેલ્ટા અને a ની કિંમત મૂકી તો સમીકરણ 1 માં a અને ડેલ્ટા ની કિંમત મુક્તા ચાલો ઓકે ચાલો સમીકરણ 1 કર્યું એમાં શું છે a - ડેલ્ટા બરાબર k2 ઓકે ચાલો a ની કિંમત કેટલી મળી તો a ની કિંમત આ 10 માઈનસ ડેલ્ટા ની કિંમત કેટલી મળી 0.01 બરાબર k2 તેથી k2 બરાબર 10 માંથી 0.01 બાદ થાય તો કેટલા વધશે 9.99 ચાલો તો આપણે k2 અને k1 મળી ગયા તમારે આપણે બીજી રીતે સોલ્વ કરવો હોય તો પણ થઈ શકે બરોબર આમાં એવું ખાસ નથી તમને જે યોગ્ય પડે એ રીતે તમે આ દાખલો
ગણી શકો છો બરોબર તો આપણે એ સ્વાધ્યાય 4.1 ના બધા જ દાખલાઓ વિશે અભ્યાસ કર્યો ચાલો વિદ્યાર્થી મિત્રો હોમવર્ક લખી લ્યો તો કે હોમવર્ક ની અંદર ઉદાહરણ 1 થી 4 હોમવર્ક ની અંદર ઉદાહરણ 1 થી 4 અને વિભાગ B ના દાખલા નંબર 1 થી 7 વિભાગ B દાખલા નંબર 1 થી 7 જે રીતે આપણે આ દાખલા વિશે પરિચિત થયા હતા સ્વાધ્યાય 4.1 ના બધા દાખલા વિશે પરિચિત થયા હતા એ જ રીતે આ હોમવર્ક ના બધા દાખલાઓ તમારે ગણવાના છે